ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ સરદાર સરોવર ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે। તંત્રએ ડેમના જે દરવાજા ખોલ્યા છે એ જ દરવાજેથી આવતા પાણી મુસીબત રૂપ બન્યા છે। સામાન્ય રીતે જે નર્મદા નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે એ જ જીવાદોરી આજે જનજીવન પર માઠી અસર પહોંચાડી રહી છે। ત્યારે ગોલ્ડન બ્રિજના વોટર લેવલથી કાંઠા વિસ્તારના કાદવ સુધી મંતવ્ય ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર કરીએ એક નજર। હવે વરસાદ આશીર્વાદ નહીં પણ બન્યો આફત। ભરૂચ પર ભાદરવો પડ્યો ભારે, નર્મદાના નીર બન્યા કહેર, જનજીવન બન્યું લાચાર। અંકલેશ્વર બોરભાટા બેટની અંદર નર્મદા નદીના નીર આવી જવાથી આ વિસ્તારના ગામડાઓની અંદર ઘરોની અંદર પાણી ઘૂસી જવાથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે આપણી પાછળ જે બેન એક ઘરવખરીનો સામાન લઈને આવી રહ્યા છે એમનું મકાન જે છે પાણીની અંદર આવી ગયું છે અને પાણી આવી જવાથી એ બધું ઘરવખરીનો જે પણ સામાન એમને હાથ લાગે છે એ લઈને આવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે આ બોરભાટા બેટની અંદર નર્મદા નદીના 33 ફૂટ પાણી આવવાથી આટલું પાણી આ ગામની અંદર આવી ગયું છે અને હજુ પણ જો 35 ફૂટ કે એનાથી વધારે સપાટી વધે તો આ વિસ્તારના તમામ ગામોની અંદર જેટલા મકાન છે બધાની અંદર પાણી ફરી વળે છે। સર્વત્ર જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। છેલ્લા 15 દિવસ અવિરત વરસી રહ્યો છે વરસાદ અને હવે આ વરસાદ જાણે અભિશાપ બન્યો હોય એવું લાગે છે। મેઘો જાણે કોપાયમાન બન્યો હોય એવો ઘાટ સર્જાયો છે। તારાજીના આ દ્રશ્યો સામે જનજીવન સુન્ન બની ગયું છે। નર્મદાના પાણી વધારે પ્રમાણમાં આવતા જે મંદિરના ગોડાઉન છે એમાં નુકસાન થયેલું છે અને અમારા લગભગ 40 થી 45 ઘર છે એ નદીના પાણીના કારણે સંપર્ક વિહોણા થયા છે। નર્મદા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે। નર્મદાના પાણીએ ભરૂચ પર જાણે સામ્રાજ્ય સ્થાપિત કર્યું હોય એવો માહોલ સર્જાયો છે। જિલ્લાના રસ્તાઓ પર ઠેર ઠેર હોડીઓ ફરતી થઈ છે। ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ભયજનક સપાટી ઉપર વહી રહી છે, જેથી ભરૂચમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકામાંથી 5000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। ભરૂચની નર્મદા નદી કે તે જેની ભયજનક સપાટીથી 9 ફૂટ ઉપર વહી રહી છે, ગોલ્ડન બ્રિજ કે જે ભરૂચની ઓળખ ગણાય છે ત્યાંના આ દ્રશ્યો આપ મંતવ્ય ન્યૂઝ પર જોઈ શકો છો। ત્યાં જે સપાટીનું લેવલ છે તે 33 ફૂટને પણ વટાવી ચૂક્યું છે, એટલે કે 33 ફૂટ કરતા પણ ઉપર નર્મદા નદી વહી રહી છે અને તેને કારણે ભરૂચના જે સામેના વિસ્તારો છે કે જ્યાં રહેણાંક વિસ્તાર છે તેમાંના ઘણા બધા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જેમ જેમ નર્મદા નદીની સપાટી વધી રહી છે તેમ તેમ ભરૂચના અન્ય જે વિસ્તારો છે કાંઠાના વિસ્તારો નીચાણવાળા વિસ્તારો ત્યાં પણ પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। અત્યારે ભરૂચના ફુરજા અને દોડીકુઈ જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ છે, ત્યાં હોડીઓ દોડાવવાની ફરજ પડી રહી છે। જેટલા પણ લોકો ત્યાં વસે છે તેમના ઘર હોય તેમની દુકાનો હોય ત્યાંના બજારો હોય તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નર્મદા કાંઠે આવેલા ભરૂચ શહેર અને ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। 30 ગામો પૂરથી અસરગ્રસ્ત થયા છે। NDRFની ટીમ હાલ કાર્યરત છે, ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે, અધિકારીઓ સતત સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યા છે। નર્મદા નદીની સપાટી સતત વધતી હોવાથી લોકોને નદી કિનારે ન જવા સતત અપીલ કરવામાં આવી રહી છે। અસરગ્રસ્તો માટે સુવિધા અને મેડિકલની સુવિધા ઊભી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।